कच्छ अने गुजरात नी रसप्रद घटनाओं ने समाचार जानवा अमारी चैनल ने लाइक शेर अने सब्सक्राइब करो। भाई श्री रमेशभाई ओझा द्वारा चांदराणी खाते 108 पोथी समूह भगवत कथाना चौथा दिवसे रसपान करावता जणाव्युं हतुं के आजे श्री कृष्ण जन्म उत्सवनी उमंगभेर उजवणी करवामां आवी हती। आ वेळાએ કથા સ્થળ ગૌલોક ધામ ગોકોડિયું બન્યું હતું। ચાંદરાણી ખાતે આવેલા શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળના લાભાર્થે મુખ્ય યજમાન સ્વ મોઘીબેન સામતભાઈ બકુત્રા પરિવાર ગંગા સ્વરૂપ જમનાબેન મહાદેવભાઈ માયાત્રા પરિવાર દ્વારા આયોજિત 108 પોથી સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પારાયણના ચોથા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે માનવ જાતિ સમાજમાં સાથે રહેવા માટે કરેલી ઉત્તમ વ્યવસ્થા એટલી ધર્મભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને ભક્તિ રસપી રસતા શ્રોતાઓને જણાવેલ કે કર્મના બંધનને કોઈ મનુષ્યને છોડતા નથી, તેથી દરેક સ્થિતિમાં પ્રયાસિતના ભાવ સાથે પ્રભુના નામનો આશ્રય અને સંકીર્તન સઘળા પાપોનો નાશ કરે છે। આજે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। પૂજ્ય ભાઈ શ્રી કૃષ્ણના વિવિધ પ્રસંગો અને સ્મરણોના શ્રવણ કરાવતા ભાવિકો ભાવિભોર બન્યા હતા। કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટીને રાસ રમ્યા હતા। આજે કથાના મથે શ્રી કૃષ્ણ મહોત્સવ હોતા અહીર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પારંપરિક વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું। આજના કથા પ્રસંગે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના લઘુબંધુ ગૌતમભાઈ ઓઝા, વિનુભાઈ પટેલ, રામપર વેકરાના રવજીભાઈ પટેલ સહિત વિવિધ સંતો મહંતો સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કથા સમિતિના અધ્યક્ષ અર્જનભાઈ કાનગડ અને શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળના અધ્યક્ષ નારાયણભાઈ બકુત્રાના માર્ગદર્શન વિવિધ સમિતિ અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। દીકરા સુખદેવ ને ભણાવ્યું અને સુખદેવે ગંગા ને કાંઠે અનશનથી બેઠેલા રાજા પરીક્ષિત ને સંભળાવ્યું આવો ભાગવતના આંબાની ગર્ભ કરી દો ક્યાં રીતે આંબો